नमस्कार मित्रों, मौर्य एज्युकेशन चैनल में आपनु स्वागत है। आज आप स्टैंडर्ड 9 इंग्लिश सेकंड लैंग्वेज नी अंदर जे सेक्शन नंबर बी नी अंदर फर्स्ट एग्जाम नी अंदर सेक्शन नंबर बी नी अंदर पहलो क्वेश्चन है वू से टू वूम, एटले के कोण कोने कहे छे तेना विषे त्रण मार्कना सवालों पूछाय छे। तो यूनिट नंबर 1-4 नी अंदर आपणे जोवाना छीए। तो लेट स्टार्ट। फर्स्ट यूनिटनी अंदर फर्स्ट क्वेश्चन है, देस डियर आर रियली वंडरफुल बट आई हेव टू रन अ लॉट टू कैच वन ऑफ देम। एट्ले कि आज हरण है ये एटला बदा अद्भुत है, बट आई हेव टू रन अ लॉट, मारे जाजू बधुँ दौड़व पड़े, घणु दौड़व पड़े टू कैच वन ऑफ देम, तेमाथी एक ने पण पकड़वा माटे। तो आ विधान है ये कोण बोले छे अने कोने कहे छे, एटले के हु सेड टू हुम। तो आपणे पहेला लखशुं हु, एटले के जे बोले छे ते, अने बीजू लख्यू के जेने कहे छे ते, एटले वूम के जेने। तो साचो जवाब आवशे आपणो ईदी सेड टू हिमसेल्फ, ईदी पोतानी जातने ज कहे छे, तेनी जातने ज कहे छे, कारण के ते विचारे छे। सेकंड क्वेश्चन छे, केन आई बी लकी एज देस ब्यूटिफुल कब्स। एटले के हूँ आजे सुंदर नाना नाना बे बच्चा छे एना जेवो लकी बनी शकूँ खरा। तो ए विधान છે એ ઈદી પોતે જ કહે છે પોતાની જાતને, એટલે ઈદી સેડ ટુ હિમસેલ્ફ, ઈદી પોતાની જાતને કહે છે। નેક્સ્ટ વન થર્ડ છે, આહ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન। અરે ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન, એટલે કે એકના બદલે જો બે ગુલામ હોય તો કેટલું સારું હોય। તો આ વિધાન કોણ બોલે છે, તો આ વિધાન પણ ઈડી પોતે જ બોલે છે અને ઈડી પોતાની જાતને કહે છે, ઈડી સેડ ટુ હિમસેલ્ફ। નેક્સ્ટ વન ફોર્થ સેન્ટેન્સ છે, એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વીકેટ ટુ। એટલે કે આપણી જાતિના દરેક વ્યક્તિ તને હેટ કરે છે, ધિકારે છે, બીકોઝ કારણ કે યુ આર લેઝી એન્ડ વિકેટ, તું તો આળસુ અને દુષ્ટ છો। તો આ વિધાન બોલે છે, સન્નો બોલે છે અને ઈદીને કહે છે, એટલે કે સન્નો સેડ ટુ ઈદી। તો આ રીતે પણ લખી શકાય, ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય સન્નો ટુ ઈદી, અથવા તો સીધું પણ લખી શકાય, સન્નો સેડ ટુ ઈદી। નેક્સ્ટ વન, યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ વોલ ટ્રાઇબ, તે આપણી આખી જાતિ છે એને અપમાનિત કરી છે। તો આ વિધાન બોલે છે સન્નો, સન્નો સેડ ટુ ઈડી, આ વિધાન પણ સન્નો બોલે છે અને ઈડીને કહે છે। નેક્સ્ટ વન સિક્સ્થ સેન્ટેન્સ છે, યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી જાતિના નિયમો તોડ્યા છે। તો આ વિધાન પણ સન્નો બોલે છે અને ઈડીને કહે છે, એટલે કે સન્નો સેડ ટુ ઈડી। સાતમું વિધાન છે, વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ। આપણે જાણીએ છીએ કે એક શિકારી જાતિની અંદર શિકારી છે એ પોતાની તાકાતથી અને પોતાના કૌશલ્યથી એને શિકાર કરવો જ જોઈએ। તો આ વિધાન બોલે છે સન્નો અને કહે છે ઈડીને, એટલે કે સન્નો સેડ ટુ ઈડી, સન્નોએ ઈડીને કહ્યું। નેક્સ્ટ વન, બટ યુ આર અ લેઝી હન્ટર, પરંતુ તું તો આળસુ શિકારી છો। તો આ વિધાન પણ કોણ કહે છે, સન્નો કહે છે અને ઈદીને કહે છે, એટલે કે સન્નો સેડ ટુ ઈદી। નેક્સ્ટ સેકન્ડ યુનિટમાંથી યુનિટ નંબર 2 જેનું ટાઇટલ છે ડેન્ટલ હેલ્થ, દાંતનું સ્વાસ્થ્ય, જેમાંથી પહેલો સેન્ટેન્સ છે, વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ। તો આ વિધાન જ્યારે સોનિયાને ખૂબ સિવિયર દાંતનો દુખાવો થતો હોય છે ત્યારે સોનિયા એના કાકાને કહે છે, ત્યારે એના કાકા છે એ સોનિયાને કહે છે કે આપણે ફરજિયાતપણે ડૉક્ટર પાસે જવું જ જોઈએ, કારણ કે સોનિયાને એટલો બધો દુખાવો થતો હોય છે। તો આ વિધાન બોલે છે સોનિયાઝ અંકલ અશોકભાઈ સેડ ટુ સોનિયા, અશોકભાઈ બોલે છે અને સોનિયાને કહે છે। નેક્સ્ટ વન, હેલો યંગ લેડી વોટ્સ ધ મેટર વિથ યુ, હેલો યંગ લેડી તારી સાથે શું બન્યું છે, શું થયું છે તને। તો આ વિધાન છે એ ડૉક્ટર બંસી શર્મા અથવા તો ડૉક્ટર શર્મા એ બોલે છે અને સોનિયાને કહે છે, એટલે કે ડૉક્ટર શર્મા, ડૉક્ટર બંસી શર્મા સેડ ટુ સોનિયા, એટલે કે ડૉક્ટર બંસી શર્માએ સોનિયાને કહ્યું। નેક્સ્ટ વન, આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, આજે હું તમને થોડી દવાઓ લખી આપું છું। તો આ વિધાનની અંદર છે એ ડૉક્ટર શર્મા સેડ ટુ અશોકભાઈ અથવા ડૉક્ટર શર્મા સેડ ટુ બોથ, કારણ કે
સોનિયા પણ હોય છે અને અશોકભાઈ પણ હોય છે, તો અશોકભાઈને કહેતા હોય એવું લાગે છે. કારણ કે અશોકભાઈને કહે છે કે આજે હું તમને થોડી દવા લખી આપું છું, જ્યારે દુખાવો મટી જાય ત્યારે આવતીકાલે અથવા તો નેક્સ્ટ દિવસે જ્યારે હું કહું ત્યારે તમે બીજી વખત સારવાર કરાવવા આવી શકો છો. ફોર્થ ક્વેશ્ચન છે, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? તમે મને કહેશો કે આ કેવિટી મને કેમ લાગી? તો એ વિધાન કોણ બોલે છે? તો કે સોનિયા બોલી. એ વિધાન સોનિયા બોલી અને ડૉક્ટર શર્માને કહ્યું, એટલે કે સોનિયા સેડ ટુ ડૉક્ટર શર્મા. નેક્સ્ટ વન, ફિફ્થ સેન્ટેન્સ છે, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું ફક્ત સવારમાં જ બ્રશ કરું છું. તો આ વિધાન બોલે છે સોનિયા અને ડૉક્ટર બંસી શર્માને કહે છે. સો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય સોનિયા સેડ ટુ ડૉક્ટર શર્મા, અથવા તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય સોનિયા ટુ ડૉક્ટર શર્મા. છઠ્ઠું સેન્ટેન્સ છે, યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ બિફોર યુ ગો ટુ બેડ. તારે ફરજિયાતપણે દિવસમાં બે વખત યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ એટલે કે એક વખત સવારમાં અને બીજી વખત જ્યારે તું સુવા જાય છે તે પહેલાં. તો આ વિધાન પણ ડૉક્ટર બંસી શર્મા કહે છે અને સોનિયાને સલાહ આપે છે. તો ડૉક્ટર બંસી શર્મા સેડ ટુ સોનિયા, ડૉક્ટર બંસી શર્મા સોનિયાને કહ્યું. સાતમું સેન્ટેન્સ છે, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? ડૉક્ટર, બ્રશ કરવાની સાચી રીત કઈ છે, રીત શું છે? તો એ વિધાન બોલે છે સોનિયા અને ડૉક્ટર બંસી શર્માને પૂછે છે. એટલા માટે વિધાન સાચો આન્સર આવશે આપણો કે સોનિયા સેડ ટુ ડૉક્ટર શર્મા, અથવા તો સોનિયા સેડ ટુ ડૉક્ટર બંસી શર્મા. નેક્સ્ટ વન, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. એટલે કે દાંતના સ્વાસ્થ્ય માટે, દાંતની સાફસફાઈ માટે એ પહેલી જરૂરિયાત છે કે મો સાફ કરવું, મો યોગ્ય રીતે ક્લીન કરવું. તો આ વિધાન બોલે છે ડૉક્ટર શર્મા અને સોનિયાને કહે છે. એટલે આમાં જવાબ આવશે આન્સર ડૉક્ટર શર્મા સેડ ટુ સોનિયા. નેક્સ્ટ વન, નાઇન્થ સેન્ટેન્સ છે, ઇનેમલ કોટિંગ, વોટ્સ દેટ ઇનેમલ કોટિંગ? આ શું છે, તે શું છે? તો એ વિશે સોનિયા ડૉક્ટર શર્માને પૂછે છે. એટલા માટે આનો જવાબ આવશે સોનિયા સેડ ટુ ડૉક્ટર શર્મા. સોનિયાએ ડૉક્ટર શર્માને કીધું અથવા તો પૂછ્યું. નેક્સ્ટ વન, નો વન શુડ ફીલ એમ્બરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. એટલે કે કોઈ પણ વ્યક્તિએ, કોઈએ પણ પોતાની જે શારીરિક ખોડખા પણ છે, ફિઝિકલ ડિફોર્મિટી છે, એના માટે ક્યારેય પણ શરમ અનુભવવી જોઈએ નહીં. તો એ વિધાન બોલે છે ડૉક્ટર બંસી શર્મા અને સોનિયાને કહે છે ડૉક્ટર બંસી શર્મા ટુ સોનિયા. નેક્સ્ટ વન, નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. એટલે કે હવે હું ડેન્ટલ હેલ્થ ઉપર, દાંતના સ્વાસ્થ્ય ઉપર એક પ્રોજેક્ટ બનાવવાનું વિચારી રહી છું. તો આ વિધાન કોણ બોલે છે? સોનિયા. અને કોને કહે છે? ડૉક્ટર બંસી શર્માને. તો સોનિયા સેડ ટુ ડૉક્ટર બંસી શર્મા. નેક્સ્ટ બારમો સવાલ છે, વેલ સોનિયા કેન કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. સારું, સોનિયા એકલી આવી શકશે કારણ કે તે બહાદુર છોકરી છે. તો આ વિધાન કોણ બોલે છે? તો ડૉક્ટર બંસી શર્મા બોલે છે અને એના જે સોનિયાના અંકલ છે અશોકભાઈ એને કહે છે. એટલે કે ડૉક્ટર બંસી શર્મા સેડ ટુ અશોકભાઈ. નેક્સ્ટ છે યુનિટ નંબર 3, મોહન એન્ડ હિઝ વિના, મોહન અને તેણી વિના. તો એમાંથી કેટલાક સેન્ટેન્સ જોઈએ કે જે કોના દ્વારા કહેવાયા છે અને કોણ બોલે છે અને કોણ સાંભળે છે. હુ સેડ ટુ હુમ? ફર્સ્ટ છે, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, હું ફક્ત ગિટાર જ વગાડવા માંગીશ અથવા તો માગું છું. તો આ વિધાન બોલે છે મોહન ખુદ અને પોતાની જાતને જ કહે છે. એટલે મોહન સેડ ટુ હિમસેલ્ફ, મોહન તેની જાતને જ કહ્યું. સેકન્ડ વન છે, ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર ઓવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. આ વિધાન બોલે છે, શું કહે છે? તો કે ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ, ગિટારને એટલી બધી અસર નથી વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ, એટલે કે આપણા ઇન્સ્ટ્રુમેન્ટને જે અસર છે, ઇફેક્ટ આવે છે, એવી ઇફેક્ટ અસર છે એ આ ગિટારને નથી. મોર ઓવર વધારેમાં કહીએ તો આ સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ભારતનું નથી, ભારતમાંનું નથી, એટલે કે વિદેશનું છે, બહારનું છે. તો આ વિધાન બોલે છે એનો એક ફેમિલીનો મેમ્બર, એટલે કે અ ફેમિલી મેમ્બર બોલે છે, કહે છે સેડ ટુ મોહન, મોહનને આ કહે છે. નેક્સ્ટ વન છે, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ ઓફ યોર લવ ફોર ધ ગિટાર.
શું તું જાણે છો કે તારા પપ્પા તને એક ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે, ગિટાર માટે તું જે મહેનત કરે છે, એને શું એપ્રૂવ કરશે, એપ્રૂવ કરે છે? તો એ વિધાન બોલે છે મોહનના આંટી, અને એ વિધાન કહે છે મોહનને. તો મોહન્સ આંટી સેઇડ ટુ મોહન, મોહન આંટી મોહનને કહે છે. ફોર્થ છે, લેટ હિમ ફોલો હિઝ હર્ટ્સ ડિઝાયર. તેને તેના જે દિલની ઈચ્છા છે, હૃદયથી ઈચ્છા છે, ડિઝાયર છે, એને અનુસરવા દો, એને કરવા દો. તો એ વિધાન બોલે છે એના માતા, મોહનના માતા, એટલે કે મોહન્સ મધર સેડ ટુ ધ ફેમિલી મેમ્બર્સ, જે બીજા ફેમિલી મેમ્બર્સ એને ગિટાર વગાડવાની જે ના પાડે છે અથવા તો બીજું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું સલાહ આપે છે, એ દરેકને એની માતા કહે છે કે એને પોતાના હૃદયની જે ઈચ્છા છે એને ફોલો કરવા દો. તો આ વિધાન બોલે છે મોહન્સ મધર સેડ ટુ ધ ફેમિલી મેમ્બર્સ. નેક્સ્ટ વન છે, યુ નીડ ટુ વર્ક હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ જે નવું સાધન છે એની સાથે તારે ખૂબ જ મહેનત કરવી, ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની સાથે તારે ખૂબ જ સખત મહેનત કરવી પડશે. તો આ વિધાન બોલે છે અ રિલેટિવ, એના એક રિલેટિવ બોલે છે અને મોહનને કહે છે, તો કે અ રિલેટિવ સેડ ટુ મોહન. નેક્સ્ટ વન, દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, ફક્ત ગિટાર જ છે. તો આ વિધાન મોહન ખુદ બોલે છે, એટલે કે મોહન સેડ ટુ હિમસેલ્ફ, મોહન પોતાની જાતને જ કહે છે, એટલે કે મોહન સેડ ટુ હિમસેલ્ફ. નેક્સ્ટ વન જોઈએ મિત્રો, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વિશ્વને, વિશ્વને મારો ચહેરો દેખાડશે અથવા તો વિશ્વમાં મારી નામના કરાવશે. તો આ વિધાન બોલે છે મોહન ખુદ અને પોતાની જાતને જ કહે છે, એટલે આપણો સાચો જવાબ આવશે મોહન સેડ ટુ હિમસેલ્ફ, મોહન તેની જાતને જ કહે છે. ફોર્થ યુનિટ છે, કોલ ઓફ ધ હિલ્સ, એટલે કે હિલ્સ છે, ટેકરીઓ બોલાવે છે. એ યુનિટની અંદરથી વધારેમાં વધારે સવાલો પૂછાઈ શકે, કારણ કે ઇન્ટરેસ્ટિંગ છે અને ત્રણ જ મહત્ત્વના પાત્ર છે. સો આપણે જોઈએ, ફર્સ્ટ સેન્ટેન્સ છે, વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી વહાલી ડાર્લિંગ કલુઆ ક્યાં છે? તો એ વિધાન બોલે છે ગોવિંદા અને કહે છે અબુ મિયાને, અથવા અબુ ખાન અથવા અબુ ચાચા, ત્રણ રીતે તમે સંબોધન કરી શકો, લખી શકો. તો ગોવિંદા સેડ ટુ અબુ મિયાન, ગોવિંદાએ અબુ મિયાનને કીધું. નેક્સ્ટ વન, આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ ગોઈંગ અપ ધ હિલ્સ. મેં તેના પગના જે નિશાન છે, ફૂટપ્રિન્ટ છે, એ હિલ એટલે ટેકરી પર જતા જોયા છે. તો આ વિધાન કોણ બોલે છે? તો કે અબુ મિયા બોલે છે અને ગોવિંદાને કહે છે, એટલે અબુ મિયા સેડ ટુ ગોવિંદા, અબુ મિયાએ ગોવિંદાને કહ્યું. નેક્સ્ટ વન, ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, એટલે કે પેલા જે ત્યાં હિલ્સ ઉપર જે ડેવિલ્સ છે, એ ડેવિલ્સે તેને, તેણીને મારી જ નાખી હશે, મારી જ નાખી હશે. તો આ વિધાન પણ કોણ બોલે છે? અબુ મિયા બોલે છે અને કોને કહે છે? ગોવિંદાને. તો અબુ મિયા સેડ ટુ ગોવિંદા. નેક્સ્ટ, આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદનીના નામે ઓળખીશ અથવા તો હું તને ચાંદની કહીશ. તો આ વિધાન બોલે છે અબુ મિયા સેડ ટુ હિઝ ન્યૂ ગોટ, અથવા તો સેડ ટુ ચાંદની. અબુ મિયા બોલે છે અને તેની જે નવી બકરી લાવ્યા હોય છે એને બોલાવે છે અને એને કહે છે કે હવે હું તને ચાંદની કહીશ. તો આ વિધાન અબુ મિયા બોલે છે અને તેની ન્યૂ ગોટ એટલે કે નવી બકરીને કહે છે અથવા કીધું. નેક્સ્ટ વન, હે અબુ ચાચા યુ લુક હેપી એન્ડ હેલ્ધી. અરે અબુ ચાચા, તમે તો એકદમ ખુશ અને હેલ્ધી, એકદમ સ્વાસ્થ્ય દેખા રહ્યા છો. તો આ વિધાન બોલે છે ગોવિંદા અને ગોવિંદા અબુ મિયાને કહે છે, એટલે ગોવિંદા સેડ ટુ અબુ મિયા. સિક્સ્થ ક્વેશ્ચન છે, સી લવ્ઝ મી અ લોટ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. તેણી મને ખૂબ ચાહે છે અને હું પણ તેના વગર રહી શકું નહીં. તો આ વિધાન બોલે છે અબુ મિયાન, અબુ ચાચા, અને કહે છે ગોવિંદાને, અબુ મિયાન સેડ ટુ ગોવિંદા. નેક્સ્ટ વન, સેવન્થ સેન્ટેન્સ છે, આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, મેં તમને તમારી વહાલી સાથે વાતો કરતા જોયા. તો આ વિધાન કોણ બોલે છે? તો કે ગોવિંદા સેડ ટુ અબુ મિયાન, ગોવિંદા સેડ ટુ અબુ મિયાન. એઇટ છે, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆઝ સેડ એન્ડ એટ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. જે ટેકરી ઉપર પેલું ડેવિલ છે, એના તરસ્યા, જે લોહી તરસ્યા દાંતના વડે જે તેની કલુઆ છે એનો સેડ એન્ડ આવ્યો,
खराब अंत आव्यो एनी हूँ वार्ता हूँ एने कही रह्यो हतो। तो आ विधान बोले छे अबुमिया अने गोविंदा ने कहे छे, सो अबुमियान से टू गोविंदा, अबुमियाए गोविंदा ने कह्यु। नेक्स्ट वन, सी इज सो अंडरस्टेन्डिंग एंड हैप्पी विथ मी, तेनी खूब ज समझदार छे अने ते मारी साथे खुश पण छे। तो आ विधान बोले छे अबुमिया अने कोने कहे छे, गोविंदा ने कहे छे, एटले अबुमिया से टू गोविंदा। नेक्स्ट वन, आई एम श्योर चांदनी विल अकम्पनी यू टील योर लास्ट ब्रीथ, એટલે કે મને વિશ્વાસ છે, મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ દેશે। તો આ વિધાન કોનું છે મિત્રો? તો આ વિધાન કોણ બોલે છે? તો કે ગોવિંદા બોલે છે અને અબુમિયાનને કહે છે, ગોવિંદા સેડ ટુ અબુમિયાન। સો અહીંયા વુ સેડ ટુ વુમ જે ટોપિક છે એ અહીંયા પૂરો થાય છે। સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને if you are new in our channel, so please subscribe the channel so you can get new videos. Thank you very much.